पारा नंबर 24 फमन अजलमू। તો એ માણસ કરતા મોટો જુલમી કોણ હશે જેણે અલ્લાહના નામે જુઠ્ઠી વાત કહી અને જ્યારે સત્ય તેની સામે આવ્યું તો તેને ખોટું ઠેરવ્યું? શું આવા લોકો માટે જહન્નમમાં કોઈ ઠેકાણું નથી? અને જે માણસ સત્ય લઈને આવ્યો અને જેમણે તેને સાચો માન્યો તેઓ જ સજાથી બચવાના છે। તેમને પોતાના રબને ત્યાં એ બધું જ મળશે જેની તેઓ ઈચ્છા કરશે। આ છે નેકી કરનારાઓનો બદલો। જેથી જે સૌથી બુરા કાર્ય તેમણે કર્યા હતા તેમને અલ્લાહ તેમના હિસાબમાંથી કમી કરી નાખે અને જે સર્વોત્તમ કાર્યો તેઓ કરતા રહ્યા છે તે હિસાબે તેમને બદલો એનાયત કરે। હે નબી, શું અલ્લાહ પોતાના બંદા માટે પૂરતો નથી? આ લોકો તેના સિવાય બીજાઓથી તમને ડરાવે છે, જો કે અલ્લાહ જેને ભટકાવી દે તેને કોઈ રસ્તો સુજાડનાર નથી। અને જેને તે માર્ગદર્શન આપી દે તેને ભટકાવનાર પણ કોઈ નથી। શું અલ્લાહ જબરજસ્ત અને બદલો લેનાર નથી? આ
આ લોકોને જો તમે પૂછો કે આકાશો અને ધરતીને કોણે પેદા કર્યા છે, તો આ લોકો પોતે જ કહેશે કે અલ્લાહે. આમને પૂછો કે જ્યારે હકીકત આ છે તો તમે શું માનો છો કે જો અલ્લાહ મને કોઈ નુકસાન પહોંચાડવા ચાહે તો શું તમારી આ દેવીઓ જેમને તમે અલ્લાહને છોડીને પોકારો છો મને તેના પહોંચાડેલા નુકસાનથી બચાવી લેશે? અથવા અલ્લાહ મારી ઉપર કોઈ કૃપા કરવા ચાહે તો શું તેઓ તેની કૃપાને અટકાવી શકશે? આમને કહી દો કે મારા માટે અલ્લાહ પૂરતો છે, ભરોસો કરનારાઓ તેની જ ઉપર ભરોસો કરે છે. આમને સાફ સાફ કહી દો, હે મારી કોમના લોકો, તમે પોતાના સ્થાને પોતાનું કામ કરે જાઓ, હું પોતાનું કામ કરતો રહીશ. ટૂંક સમયમાં તમને ખબર પડી જશે કે કોની ઉપર ફજેત કરનારી યાતના આવે છે અને કોને એ સજા મળવાની છે જે ક્યારે ટળવાની નથી. હે નબી, અમે સૌ મનુષ્યો માટે આ સત્ય ગ્રંથ તમારી ઉપર ઉતારી દીધો છે. હવે જે સીધો રસ્તો અપનાવશે તે પોતાના માટે કરશે અને જે ભટકશે તેના ભટકવાનો બોજો તેની જ ઉપર હશે. તમે તેમના માટે જવાબદાર નથી. તે અલ્લાહ છે જે મોતના સમયે પ્રાણ લઈ લે છે અને જે હજુ મર્યો નથી તેનો જીવ ઊંઘમાં લઈ લે છે અને પછી જેની ઉપર મોતનો નિર્ણય લાગુ પાડે છે તેને રોકી લે છે અને બીજાઓના પ્રાણ નિશ્ચિત સમય માટે પાછા મોકલી દે છે. આમાં મોટી નિશાનીઓ છે એ લોકો માટે જેઓ વિચારશીલ છે. قل أولو كانوا لا يملكون شيئا ولا يعقلون. શું તે ખુદાને છોડીને આ લોકોએ બીજાઓને ભલામણ કરતા બનાવી લીધા છે? આમને કહો, શું તેઓ ભલામણ કરશે? ચાહે તેમના અધિકારમાં કંઈ હોય કે ન હોય અને તેઓ સમજતા પણ ન હોય. ઉલ્લી લાગી શફાઅ
ترجعون કહો ભલામણ સંપૂર્ણપણે અલ્લાહના અધિકારમાં છે આકાશો અને ધરતીના રાજ્યનો તે જ માલિક છે પછી તેની તરફ તમો પાછા ફેરવવામાં આવવાના છો الذين من دونه إذا هم يستبشرون જ્યારે એકલા અલ્લાહનું વર્ણન કરવામાં આવે છે તો આખિરતમાં ન માનનારાઓના દિલો મનોમન અણગમો વ્યક્ત કરે છે અને જ્યારે તેના સિવાય બીજાઓનું વર્ણન થાય છે તો તેઓ એકદમ ખુશખુશ થઈ જાય છે હે ખુદા આકાશો અને ધરતીના સર્જનહાર અદ્રશ્ય અને દ્રશ્યના જાણનાર તું જ પોતાના બંદાઓ વચ્ચે એ વસ્તુનો ફેંસલો કરશે જેમાં તેઓ મતભેદ કરતા રહ્યા છે وَبَدَا لَهُمْ مِنَ اللَّهِ مَا لَمْ يَكُونُوا يَحْتَسِبُونَ જો આ જુલમીઓ પાસે ધરતીનું સમગ્ર ધન પણ હોય અને તેટલું જ બીજું પણ તો આ લોકો કયામતના દિવસની બુરી યાતનામાંથી બચવા માટે બધું જ ફિદિયા તરીકે આપી દેવા માટે તૈયાર થઈ જશે ત્યાં અલ્લાહ તરફથી તેમની સામે એવું એવું આવશે જેની તેમણે ક્યારે કલ્પના પણ કરી નથી ત્યાં પોતાની કમાણીના સર્વ ખરાબ પરિણામો તેમની સામે જાહેર થઈ જશે અને એ જ વસ્તુથી તેઓ ઘેરાઈ જશે જેની તેઓ મજાક ઉડાવતા રહ્યા છે આજ મનુષ્ય જ્યારે થોડી જ મુસીબત તેને સ્પર્શી જાય છે તો અમને પોકારે છે અને જ્યારે અમે તેને પોતાના તરફથી નેમતો આપીને સંતૃપ્ત કરી દઈએ છીએ તો કહે છે કે આ તો મને જ્ઞાનના કારણે આપવામાં આવ્યું છે નહીં બલકે આ તો અજમાયશ છે પરંતુ આમાંના ઘણા ખરા લોકો જાણતા નથી
આજ વાત આમની અગાઉ થઈ ગયેલા લોકો પણ કહી ચૂક્યા છે, પરંતુ તેઓ જે કંઈ કમાતા હતા તે તેમના કોઈ કામમાં ન આવ્યું. પછી પોતાની કમાણીના બુરા અંજામ તેમણે ભોગવ્યા, અને આ લોકોમાં પણ જેઓ જુલમીઓ છે તેઓ ટૂંક સમયમાં જ પોતાની કમાણીના બુરા પરિણામ ભોગવશે. આ લોકો અમને વિવશ બનાવી શકવાના નથી. અને શું આમને ખબર નથી કે અલ્લાહ જેની ચાહે છે રોજી વિશાળ કરી દે છે અને જેની ચાહે તંગ કરી દે છે. આમાં નિશાનીઓ છે એ લોકો માટે જેઓ ઈમાન લાવે છે. تقنطوا من رحمة الله إن الله يغفر الذنوب جميعا إنه هو الغفور الرحيم. હે નબી, કહી દો કે હે મારા બંદાઓ, જેમણે પોતાની ઉપર અત્યાચાર કર્યો છે અલ્લાહની કૃપાથી નિરાશ ન થઈ જાઓ. બેશક અલ્લાહ બધા જ ગુના માફ કરી દે છે, તે તો માફી બક્ષનાર દયાળુ છે. પાછા ફરો પોતાના રબ તરફ અને આજ્ઞાંકિત થઈ જાઓ તેના, એ પહેલા કે તમારી ઉપર યાતના આવી જાય અને પછી તમને ક્યાંયથી મદદ ન મળી શકે. અને અનુસરણ કરો પોતાના રબના મોકલેલા ગ્રંથના સર્વોત્તમ પાસાનું, એ પહેલા કે તમારી ઉપર એકાએક યાતના આવી જાય અને તમને ખબર પણ ન પડે. એવું ન બને કે પાછળથી કોઈ એમ કહે, અફસોસ મારી એ બેદરકારી માટે જે હું અલ્લાહ પ્રત્યે દાખવતો રહ્યો, બલકે હું તો ઉલટાનો મજાક ઉડાવનારા લોકોમાંથી હતો. ઔ તકુલ લૌ અન્ન
الله هداني لكنت من المتقين. અથવા કહે કદાચ અલ્લાહે મને માર્ગ દેખાડ્યો હોત તો હું પણ સંયમી લોકોમાંથી હોત. أو تقول حين ترى العذاب لو أن لي كرة فأكون من المحسنين. અથવા યાતના જોઈને કહે કદાચ મને એક બીજી તક મળી જાય અને હું પણ સત્કાર્ય કરનારા લોકોમાં સામેલ થઈ જાઉં. بلى قد جاءتك آياتي فكذبت بها واستكبرت وكنت من الكافرين. અને તે વખતે તેને આ જવાબ મળે કે કેમ નહીં મારી આયતો તારી પાસે આવી ગઈ હતી, પછી તેમને ન માની અને ઘમંડ કર્યો અને તું કાફીરોમાંથી હતો. أليس في جهنم مثوى للمتكبرين. આજે જે લોકોએ અલ્લાહ ઉપર જુઠ્ઠી વાતોનું આરોપણ કર્યું છે, કયામતના દિવસે તમે જોશો કે તેમના મોં કાળા હશે. શું જહન્નમમાં ઘમંડી લોકો માટે પૂરતી જગ્યા નથી? આનાથી ઉલટું જે લોકોએ અહીં સંયમ દાખવ્યું છે તેમની સફળતાના કારણોના લીધે અલ્લાહ તેમને મુક્તિ આપશે. તેમને ન તો કોઈ નુકસાન પહોંચશે અને ન તો તેઓ દિલગીર થશે. અલ્લાહુ ખાલિકુ કુલ્લી શયઇન વ હુવા અલા કુલ્લી શયઇન વકીલ. અલ્લાહ દરેક વસ્તુનો પેદા કરનાર છે અને તે જ દરેક વસ્તુ ઉપર દેખરેખ રાખે છે. والذين كفروا بآيات الله أولئك هم الخاسرون. આકાશો અને ધરતીના ખજાનાની ચાવીઓ તેની જ પાસે છે અને જે લોકો અલ્લાહની આયતોનો ઇનકાર કરે છે તેઓ જ નુકસાનમાં રહેવાના છે. હે નબી, આમને કહો, હે નાદાનો, તો પછી શું તમે અલ્લાહ સિવાય કોઈ બીજાની બંદગી કરવા માટે મને કહો છો? આ વાત તમે તેમને સ્પષ્ટપણે કહી દેવી જોઈએ, કેમ કે તમારી તરફ અને તમારી પહેલા થઈ ગયેલા તમામ નબીઓ તરફ આ વહી મોકલવામાં આવી છે
કે જો તમે શિર્ક કર્યું તો તમારા કર્મ વ્યર્થ જશે અને તમે નુકસાનમાં રહેશો. આથી હે નબી, તમે માત્ર અલ્લાહની જ બંદગી કરો અને આભારી બંદાઓમાંથી થઈ જાઓ. આ લોકોએ અલ્લાહને એવી રીતે ન જાણ્યો જેવી રીતે તેને જાણવો ઘટે છે. તેની પરિપૂર્ણ શક્તિની સ્થિતિ તો એ છે કે કયામતના દિવસે સમગ્ર ધરતી તેની મુઠ્ઠીમાં હશે અને આકાશો તેના જમણા હાથમાં લપેટાયેલા હશે. પાક અને ઉચ્ચતર છે તે એ શિર્કથી જે આ લોકો કરે છે. અને તે દિવસે સૂરમાં ફૂંકવામાં આવશે અને તેઓ સૌ મરીને પડી જશે જેઓ આકાશો અને ધરતીમાં છે સિવાય એ લોકોના જેમને અલ્લાહ જીવતા રાખવા ચાહે. પછી એક બીજો સૂર ફૂંકવામાં આવશે અને એકાએક સૌ ઉઠીને જોવા લાગશે. ધરતી પોતાના રબના પ્રકાશથી દમકી ઉઠશે. કર્મ પુસ્તક લાવીને મૂકી દેવામાં આવશે. નબીઓ અને તમામ સાક્ષીઓને હાજર કરી દેવામાં આવશે. લોકો વચ્ચે યોગ્ય ન્યાયપૂર્વક ફેંસલો કરી દેવામાં આવશે. તેમની ઉપર કોઈ જુલ્મ કરવામાં આવશે નહીં. અને દરેક મનુષ્યને જે કંઈ પણ તેણે કર્મ કર્યા હતા તેનો પૂરેપૂરો બદલો આપી દેવામાં આવશે. લોકો જે કંઈ પણ કરે છે અલ્લાહ તેને સારી પેઠે જાણે છે. وقال لهم خزنتها
આ ફેંસલા પછી એ લોકોને જેમણે કુફર કર્યું હતું જહન્નમ તરફ ટોળેટોળા હંકારવામાં આવશે. છેવટે જ્યારે તેઓ ત્યાં પહોંચશે તો તેના દરવાજા ઉઘાડવામાં આવશે અને તેના ચોકીદારો તેમને કહેશે, શું તમારી પાસે તમારા પોતાના જ લોકોમાંથી એવા રસૂલ આવ્યા ન હતા જેમણે તમને તમારા રબની આયતો સંભળાવી હોય અને તમને આ વાતથી ડરાવ્યા હોય કે એક દિવસે તમારે આ દિવસ પણ જોવો પડશે? તેઓ જવાબ આપશે, હા આવ્યા હતા, પરંતુ યાતનાનો નિર્ણય કાફિરોને લાગુ પડી ગયો. કહેવામાં આવશે, દાખલ થઈ જાઓ જહન્નમના દરવાજાઓમાં, અહીં તમારે હવે હંમેશા રહેવાનું છે. બહુ જ ખરાબ ઠેકાણું છે આ ઘમંડીઓ માટે. અને જે લોકો પોતાના રબની નાફરમાનીથી બચતા હતા તેમને જૂથોમાં લઈ જવામાં આવશે, એટલે સુધી કે જ્યારે તેઓ ત્યાં પહોંચશે અને તેના દરવાજા પહેલાથી ઉઘાડી દેવાયા હશે તો તેના ચોકીદારો કહેશે, તમારી ઉપર સલામતી થાઓ, ખૂબ સરસ રહ્યા તમે, દાખલ થઈ જાઓ આમાં હંમેશ માટે. અને તેઓ કહેશે, આભાર એ અલ્લાહનો જેણે અમારી સાથેનો પોતાનો વાયદો સાચો કરી બતાવ્યો અને અમને ધરતીના વારસદાર બનાવી દીધા. હવે અમે જન્નતમાં જ્યાં ઈચ્છીએ ત્યાં પોતાની જગ્યા બનાવી શકીએ છીએ. પછી સર્વશ્રેષ્ઠ બદલો છે અમલ કરનારાઓ માટે. અને તમે જોશો કે ફરિશ્તાઓ અર્શ એટલે કે સિંહાસનની ફરતે વર્તુળ બનાવીને પોતાના રબની પ્રશંસા અને પવિત્રતાનો જાપ કરી રહ્યા હશે.
અને લોકો વચ્ચે યોગ્ય ન્યાયપૂર્વક ફેંસલો આપી દેવામાં આવશે અને પોકાર કરવામાં આવશે. પ્રશંસા અલ્લાહ સર્વ દુનિયાઓના પાલનહાર માટે છે. સૂરે મુમિન. અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. આમીન. આમીન. تنزيل الكتاب من الله العزيز العليم. આ ગ્રંથનું ઉતરાણ અલ્લાહ તરફથી થયું છે, જે જબરજસ્ત છે, સર્વજ્ઞ છે. غافر الذنب وقابل التوب شديد العقاب ذي الطول لا إله إلا هو إليه المصير. ગુના માફ કરનાર છે અને તોબા સ્વીકારનાર છે, સખત સજા આપનાર અને મોટો ઉદાર છે. તેના સિવાય કોઈ ઉપાસ્ય નથી, તેની તરફ સૌને પાછા ફરવાનું છે. અલ્લાહની આયતોમાં ઝઘડતા નથી, પરંતુ ફકત એ લોકો જેમણે કુફ્ર કર્યું છે, આ પછી દુનિયાના દેશોમાં તેમનું ઠાઠમાઠથી ફરવું તમને ધોકામાં ન નાખે. قبلهم قوم نوح والأحزاب من بعدهم وهمت كل أمة برسولهم لأخذوه وجادلوا بالباطل لِيُدْحِضُوا بِهِ الْحَقَّ فَأَخَذْتُهُمْ فَكَيْفَ كَانَ عِقَابِ. આમની અગાઉ નૂહની કોમ પણ ખોટું ઠેરવી ચૂકી છે, અને તેના પછી ઘણા જૂથોએ પણ આ કામ કર્યું છે. દરેક કોમ પોતાના રસૂલને કેદ પકડવા માટે તૂટી પડી. તેમણે સૌએ અસત્યના હથિયારો વડે સત્યને નીચું દેખાડવાનો પ્રયાસ કર્યો, પણ છેવટે મેં તેમને પકડી લીધા. પછી જોઈ લો કે મારી સજા કેવી સખત હતી. આવી જ રીતે તારા રબનો આ ફેસલો પણ એ સૌ લોકો ઉપર લાગુ થઈ ચૂક્યો છે જેમણે કુફર કર્યું છે, કે તેઓ જહન્નમમાં દાખલ થવાના છે. الَّذِينَ يَحْمِلُونَ الْعَرْشَ وَمَنْ حَوْلَهُ يُسَبِّحُونَ بِحَمْدِ رَبِّهِمْ وَيُؤْمِنُونَ بِهِ وَيَسْتَغْفِرُونَ لِلَّذِينَ آمَنُوا ربنا وسعت كل شيء رحمة وعلما فاغفر للذين تابوا واتبعوا سبيلك
وقهم عذاب الجحيم. الله نو سیاسن اپاڑنارا فرشتا અને તેઓ જે સિંહાસનની ફરતે હાજર રહે છે સૌ પોતાના રબની પ્રશંસા સાથે તેની પવિત્રતાનો જાપ કરી રહ્યા છે. તેઓ તેની ઉપર ઈમાન ધરાવે છે અને ઈમાન લાવનારા લોકો માટે માફીની દુઆ કરે છે. તેઓ કહે છે, હે અમારા રબ, તું પોતાની કૃપા અને પોતાના જ્ઞાન સાથે દરેક વસ્તુ ઉપર છવાયેલો છે, પછી માફ કરી દે અને દોજકની સજાથી બચાવી લે એ લોકોને જેમણે તોબા કરી છે અને તારો માર્ગ અપનાવી લીધો છે. અમારા રબ, અને દાખલ કર એમને સદા રહેનારી એ જન્નતોમાં જેનો તે એમની સાથે વાયદો કર્યો છે, અને તેમના મા બાપ અને પત્નીઓ અને સંતાનમાંથી જેઓ સદાચારી હોય તેમને પણ ત્યાં તેમની સાથે જ પહોંચાડી દે. તું બેશક સર્વશક્તિમાન અને ડહાપણવાળો છે. અને બચાવી લે તેમને બુરાઈઓથી જેને તે કયામતના દિવસે બુરાઈઓથી બચાવી લીધો તેની ઉપર તે મોટી કૃપા કરી, આ જ મોટી સફળતા છે. જે લોકોએ કુફર કર્યું છે કયામતના દિવસે તેમને પુકારીને કહેવામાં આવશે, આજે તમને જેટલો સખત ગુસ્સો પોતાની ઉપર આવે છે અલ્લાહ તમારી ઉપર તેનાથી વધુ ગુસ્સે તે વખતે થતો હતો જ્યારે તમને ઈમાન તરફ બોલાવવામાં આવતા હતા અને તમે ઇનકાર કરતા હતા. તેઓ કહેશે, હે અમારા રબ, તે હકીકતમાં અમને બે વખત મોત અને બે વખત જિંદગી આપી દીધી, હવે અમે પોતાના ગુનાઓનો સ્વીકાર કરીએ છીએ, શું હવે અહીંથી નીકળવાનો પણ કોઈ માર્ગ છે? જવાબ મળશે, આ સ્થિતિ જેમાં તમે છો એ કારણે છે કે જ્યારે એક અલ્લાહ તરફ બોલાવવામાં આવતા હતા તો તમે માનવાનો ઇનકાર કરી દેતા હતા, અને જ્યારે તેની સાથે બીજાઓને ભાગીદાર બનાવવામાં આવતા તો તમે માની લેતા હતા.
હવે નિર્ણય મહાન અને ઉચ્ચતર અલ્લાહના હાથમાં છે. એ છે જે તમને પોતાની નિશાનીઓ દેખાડે છે અને આકાશમાંથી તમારા માટે રોજી ઉતારે છે, પરંતુ આ નિશાનીઓ જોઈને બોધ એ જ વ્યક્તિ ગ્રહણ કરે છે જે અલ્લાહ તરફ વળનાર હોય. પછી હે વણનારાઓ, અલ્લાહને જ પોકારો, પોતાના દીનને તેના માટે વિશિષ્ટ બનાવીને, ચાહે તમારું આ કૃત્ય કાફિરોને કેટલું અપ્રિય હોય. તે ઉચ્ચ દરજ્જાઓ વાળો અર્શ એટલે કે સિંહાસનનો માલિક છે. પોતાના બંદાઓમાંથી જેની ઉપર ચાહે છે પોતાના હુકમથી રૂહ એટલે કે વહી ઉતારી દે છે, જેથી તે મુલાકાતના દિવસથી ચેતવી દે. તે દિવસે જ્યારે સૌ ઉઘાડા પડી ગયા હશે, અલ્લાહથી તેમની કોઈ વાત પણ છુપી નહીં હોય, તે દિવસે પોકારીને પૂછવામાં આવશે, આજે બાદશાહી કોની છે? સૌ પોકારી ઉઠશે એક અને સર્વશક્તિમાન અલ્લાહની. કહેવામાં આવશે આજે દરેક વ્યક્તિને તેની કમાણીનું વળતર ચૂકવવામાં આવશે જે તેણે કમાઈ હતી. આજે કોઈની ઉપર કોઈ જુલ્મ નહીં થાય અને અલ્લાહ હિસાબ લેવામાં ઘણો ઝડપી છે. હે નબી, ડરાવો આ લોકોને એ દિવસથી જે નિકટ આવી પહોંચ્યો છે, જ્યારે કાળજાં ગળે આવી રહ્યા હશે અને લોકો ચૂપચાપ દુઃખના ઘૂંટડા પી રહ્યા હશે. જુલમીઓનો ન તો કોઈ મહેરબાન મિત્ર હશે અને ન તો કોઈ ભલામણ કરનાર જેની વાત માનવામાં આવે. અલ્લાહ આંખોની ચોરી સુદ્ધાથી પણ વાકેફ છે અને એ રહસ્યો પણ જાણે છે જે તેમના દિલોએ છુપાવી રાખ્યા છે. વલ્લદીન યદઉન
ان الله هو السميع البصير. અને અલ્લાહ નિષ્પક્ષપણે સાચો ફેસલો કરશે. હવે તેઓ જેમને આ મુશ્રિકો અલ્લાહને છોડીને પુકારે છે તેઓ કોઈ વસ્તુનો ફેસલો કરવાના નથી. બેશક અલ્લાહ જ બધું જ સાંભળનાર અને જોનાર છે. શું આ લોકો ક્યારે ધરતીમાં હર્યા ફર્યા નથી? કે આ લોકોને તેમનો અંજામ દેખાયો હોત? તેઓ આમની પહેલા થઈ ચૂક્યા છે. તેઓ આમના કરતા વધુ તાકાતવાળા હતા અને આમના કરતા વધુ મોટી નિશાનીઓ ધરતી ઉપર છોડી ગયા છે. પરંતુ અલ્લાહે તેમને તેમના ગુનાઓ માટે ઝડપી લીધા અને તેમને અલ્લાહથી બચાવનાર કોઈ ન હતું. આવો અંજામ તેમનો એટલા માટે આવ્યો કે તેમની પાસે તેમના રસૂલ ખુલ્લી નિશાનીઓ લઈને આવ્યા અને તેમણે માનવાનો ઇનકાર કરી દીધો. છેવટે અલ્લાહે તેમને ઝડપી લીધા. નિશંક તે મોટો બળવાન અને સજા આપવામાં ઘણો સખત છે. અમે મુસાને ફિરૌન અને હામાન અને કારૂન તરફ પોતાની નિશાનીઓ અને નિમણૂકની સ્પષ્ટ સનદ સાથે મોકલ્યો, પરંતુ તેમણે કહ્યું, જાદુગર છે, છુટ્ટો છે. પછી જ્યારે તે અમારી પાસેથી સત્ય તેમની સમક્ષ લઈ આવ્યો તો તેમણે કહ્યું, જેઓ ઈમાન લાવી આની સાથે ભળ્યા છે તેમના સૌના પુત્રોને કતલ કરી દો અને પુત્રીઓને જીવતી રહેવા દો. પરંતુ કાફિરોની ચાલ નિષ્ફળ જ ગઈ. ظهر في الأرض الفساد.
એક દિવસે ફિરાઉને પોતાના દરબારીઓને કહ્યું, છોડી દો મને, હું આ મૂસાને કતલ કરી દઉં છું. અને પોકારી જુએ આ પોતાના રબને, મને ભય છે કે આ તમારો ધર્મ બદલી નાખશે અથવા દેશમાં બગાડ ફેલાવશે. મૂસાએ કહ્યું, મેં તો એ દરેક ઘમંડીથી જે હિસાબના દિવસ ઉપર ઈમાન ધરાવતો નથી પોતાના રબ અને તમારા રબની પનાહ મેળવી લીધી છે. قد جاءكم بالبينات من ربكم وإن يك كاذبا فعليه كذبه وإن يك كاذبا فعليه كذبه એ પ્રસંગે ફિરોન વાળાઓમાંથી એક મોમિન માણસ જે પોતાનો ઈમાન છુપાવી રહ્યો હતો બોલી ઉઠ્યો, શું તમે આ માણસને માત્ર આ માટે જ કતલ કરી દેશો કે તે કહે છે કે મારો રબ અલ્લાહ છે? જો કે તે તમારા રબ તરફથી તમારી પાસે નિશાનીઓ લઈ આવ્યો, જો તે જુઠ્ઠો છે તો તેના જૂઠનો બોજો તેની ઉપર આવશે, પરંતુ જો તે સાચો છે તો જે ભયંકર પરિણામોથી તમને તે બિવડાવે છે તેમાંથી થોડા તો તમારી ઉપર ચોક્કસ આવીને રહેશે. અલ્લાહ એવી કોઈ વ્યક્તિને પણ માર્ગદર્શન આપતો નથી જે હદથી વધી જનારી અને જુઠ્ઠી હોય. મારી કોમના લોકો, આજે તમે સત્તા ધરાવો છો અને ધરતીમાં તમે પ્રભુત્વશાળી છો, પરંતુ જો અલ્લાહની આપત્તિ આપણી ઉપર ઉતરી આવે તો કોણ છે જે આપણી મદદ કરી શકશે? ફિરઓને કહ્યું, હું તો તમને એ જ સલાહ આપી રહ્યો છું જે મને યોગ્ય દેખાય છે અને હું તમને એ જ રસ્તો દેખાડી રહ્યો છું જે સાચો છે. તે માણસ જે ઈમાન લાવ્યો હતો તેણે કહ્યું, હે મારી કોમના લોકો, મને ડર છે કે ક્યાંક તમારી ઉપર પણ એ દિવસ આવી ન જાય
જે આ અગાઉ અનેક જૂથો પર આવી ચૂક્યો છે. જેવો દિવસ નૂહની કોમ અને આદ અને સમુદ અને એમની પછીની કોમો ઉપર આવ્યો હતો. અને એ હકીકત છે કે અલ્લાહ પોતાના બંદાઓ ઉપર જુલ્મ કરવાનો કોઈ ઈરાદો ધરાવતો નથી. એ કોમ, મને ડર છે કે ક્યાંક તમારી ઉપર હાય વોય કરવાનો દિવસ ના આવી જાય જ્યારે તમે એકબીજાને પુકારશો. અને દોડતા ફરશો, પરંતુ તે વખતે અલ્લાહથી બચાવનાર કોઈ નહીં હોય. સાચું તો આ છે કે જેને અલ્લાહ ભટકાવી મૂકે તેને પછી કોઈ રસ્તો સુજાડનાર નથી હોતો. આના પહેલા યુસુફ તમારી પાસે સ્પષ્ટ નિશાનીઓ લઈને આવ્યા હતા, પરંતુ તેમની આણેલી તાલીમ અંગે તમે શંકામાં જ રહ્યા. પછી જ્યારે તેમનું અવસાન થઈ ગયું તો તમે કહ્યું કે હવે તેમના પછી અલ્લાહ કોઈ રસૂલ કદાપી નહીં મોકલે. આવી જ રીતે અલ્લાહ એ સૌ લોકોને ભટકાવી મૂકે છે જેઓ હદથી વધી જનારા અને શંકાશીલ હોય છે. અને અલ્લાહની આયતોની બાબતમાં ઝઘડો કરે છે. એમની પાસે કોઈ સનદ કે દલીલ આવી ન હોય તો પણ આ વર્તણૂક અલ્લાહ અને ઈમાન લાવનારા લોકો નજીક ખૂબ જ ધૂણાપાત્ર છે. આવી જ રીતે દરેક અભિમાની અને જાલિમના હૃદય ઉપર મહોર મારી દે છે. Oh,
وكذلك زين لفرعون سوء عمله وصد عن السبيل وما كيد فرعون إلا في تباب. فرعون کہوں હે હામાન, મારા માટે એક ઊંચી ઇમારત બનાવો જેથી હું રસ્તાઓ સુધી પહોંચી શકું, આકાશોના રસ્તાઓ સુધી, અને મૂસાના ખુદાને ઝાંકીને જોઉં. મને તો આ મૂસા જુઠ્ઠો જ લાગે છે. આમ ફિરૌન માટે તેના દુષ્કૃત્યો ખુશનુમા બનાવી દેવામાં આવ્યા અને તેને સીધા માર્ગથી રોકી દેવામાં આવ્યો. ફિરૌનની આખી ચાલબાજી તેના પોતાના નાશના માર્ગમાં જ વપરાઈ. وقال الذي آمن يا قوم اتبعوني أهدكم سبيلا الرشاد. એ માણસ જે ઈમાન લાવ્યો હતો બોલ્યો, હે મારી કોમના લોકો, મારી વાત માનો, હું તમને સાચો રસ્તો બતાવું છું. હે કોમ, આ દુનિયાનું જીવન તો થોડા દિવસનું છે, હંમેશા રહેઠાણની જગ્યા તો આખિરત જ છે. જે બુરા કામ કરશે તેને એટલો જ બદલો મળશે જેટલી બુરાઈ તેણે કરી હશે, અને જે સત્કાર્ય કરશે, ચાહે તે પુરુષ હોય કે સ્ત્રી, એ શરતે કે તે મોમિન હોય, તો એવા સૌ લોકો જન્નતમાં દાખલ થશે, જ્યાં તેમને બેહિસાબ રોજી આપવામાં આવશે. હે કોમ, આ છેવટે શું વાત છે કે હું તો તમને મુક્તિ તરફ બોલાવું છું અને તમે મને આગ તરફ બોલાવો છો. તમે મને આ વાત તરફ બોલાવો છો કે હું અલ્લાહથી કુફર કરું અને તેની સાથે એ હસ્તીઓને ભાગીદાર ઠેરવું જેમને હું જાણતો નથી, જો કે હું તમને એ જબરજસ્ત માફી બક્ષનાર ખુદા તરફ બોલાવી રહ્યો છું. Oh.
નહીં, સત્ય આ છે અને આની વિરુદ્ધ ન હોઈ શકે કે જેમની તરફ તમે મને બોલાવી રહ્યા છો તેમના માટે દુનિયામાં અને આખિરતમાં કોઈ બોલાવવું નથી. અને આપણને સૌને પાછા ફરવાનું તો અલ્લાહની જ તરફ છે અને હદથી વધી જનારા લોકો આગમાં જવાના છે. આજે જે કંઈ હું કહી રહ્યો છું ટૂંકમાં જ એ સમય આવશે જ્યારે તમે તેને યાદ કરશો. અને પોતાનો મામલો હું અલ્લાહને સોંપું છું, તે પોતાના બંદાઓની દેખરેખ રાખનાર છે. છેવટે એ લોકોએ જે ખરાબમાં ખરાબ ચાલો તે મોમિન વિરુદ્ધ ચાલી, અલ્લાહે તે સૌથી તેને બચાવી લીધો અને ફિરઔનના સાથીઓ પોતે જ સૌથી ખરાબ યાતનામાં ઝડપાઈ ગયા. દોજકની આગ છે જેની સામે તેમને સવાર સાંજ લાવવામાં આવે છે. અને જ્યારે કયામતની ઘડી આવી જશે ત્યારે હુકમ અપાશે કે ફિરઔનવાળા લોકોને અત્યંત સખત યાતનામાં દાખલ કરો. પછી જરા વિચાર કરો એ સમયનો જ્યારે આ લોકો દોજકમાં એકબીજા સાથે ઝઘડી રહ્યા હશે. દુનિયામાં જેઓ નબળા હતા તેઓ મોટા બનનારાઓને કહેશે, અમે તમારા અનુયાયી હતા, હવે શું અહીં તમે જહન્નમની આગની પીડાના અમુક ભાગથી અમને બચાવી લેશો? તે મોટા બનનારાઓ જવાબ આપશે, આપણે સૌ અહીં એક હાલતમાં છીએ અને અલ્લાહ બંદાઓ વચ્ચે ફેંસલો કરી ચૂક્યો છે. પછી આ દોજકમાં પડેલા લોકો જહન્નમના રખેવાળોને કહેશે, પોતાના રબ પાસે દુઆ કરો કે અમારી સજામાં માત્ર એક દિવસનો ઘટાડો કરી દે.
તેઓ પૂછશે, શું તમારી પાસે રસૂલો ખુલ્લી નિશાનીઓ લઈને આવતા રહેતા ન હતા? તેઓ કહેશે, હા. જહન્નમના રખેવાળો કહેશે, પછી તો તમે જ દુઆ કરો, અને કાફિરોની દુઆ તો વ્યર્થ જ જવાની છે. વિશ્વાસ રાખો કે અમે પોતાના રસૂલો અને ઈમાન લાવનારા લોકોની મદદ આ દુનિયાના જીવનમાં પણ જરૂર કરીએ છીએ, અને તે દિવસે પણ કરીશું જ્યારે સાક્ષીઓ ઊભા થશે. જ્યારે જુલમીઓને તેમનું માફી માંગવું કોઈ ફાયદો નહીં આપે, અને તેમની ઉપર ફિટકાર પડશે, અને સૌથી ખરાબ ઠેકાણું તેમના હિસ્સામાં આવશે. છેવટે જોઈ લો કે મૂસાનું અમે માર્ગદર્શન કર્યું, અને બની ઇસરાયલને એ ગ્રંથના વારસદાર બનાવી દીધા જે બુદ્ધિશાળી લોકો માટે માર્ગદર્શન અને શિખામણ હતો. પછી હે નબી, ધીરજ રાખો, અલ્લાહનો વાયદો સાચો છે, પોતાના કસૂરની માફી માગો, અને સવાર સાંજ પોતાના રબની પ્રશંસાની સાથે તેની પવિત્રતાનો જાપ કરતા રહો. હકીકત એ છે કે જે લોકો કોઈ સનદ કે દલીલ વગર જે તેમની પાસે આવી હોય અલ્લાહની આયતોમાં ઝઘડી રહ્યા છે, તેમના દિલોમાં મોટાઈ ભરેલી છે, પરંતુ તેઓ એ મોટાઈ સુધી પહોંચવાના નથી જેનો તેઓ ઘમંડ રાખે છે. બસ અલ્લાહની પનાહ માગી લો, તે બધું જ જુએ અને સાંભળે છે. આકાશો અને ધરતીનું પેદા કરવું મનુષ્યને પેદા કરવાની સરખામણીમાં બેશક વધારે મોટું કામ છે, પરંતુ ઘણા ખરા લોકો જાણતા નથી.
અને એમ બની શકે નહીં કે આંધળો અને દેખતો સરખા થઈ જાય અને ઈમાનદાર અને સદાચારી તથા દુરાચારી સરખા હોય, પરંતુ તમે લોકો ભાગ્ય જ કંઈ સમજો છો. બેશક કયામતની ઘડી આવવાની છે તેના આવવામાં કોઈ શંકા નથી, પરંતુ ઘણા ખરા લોકો નથી માનતા. તમારું રબ કહે છે, મને પોકારો, હું તમારી દુઆઓ કબૂલ કરીશ. જેઓ અભિમાનમાં આવીને મારી ઇબાદતથી મોઢું ફેરવે છે, જરૂર તેઓ અપમાનિત થઈને જહન્નમમાં દાખલ થશે. એ અલ્લાહ તો છે જેણે તમારા માટે રાત બનાવી જેથી તમે તેમાં શાંતિ પ્રાપ્ત કરો અને દિવસને પ્રકાશિત કર્યો. હકીકત આ છે કે અલ્લાહ લોકો ઉપર મોટી કૃપા કરનાર છે, પરંતુ ઘણા ખરા લોકો આભારી બનતા નથી. એ જ અલ્લાહ જેણે તમારા માટે આ સઘળું કર્યું છે, તમારો રબ છે, દરેક વસ્તુનો પેદા કરનાર, તેના સિવાય કોઈ ઉપાસ્ય નથી. પછી તમે ક્યાંથી બહેકાવવામાં આવી રહ્યા છો? આવી જ રીતે તે સૌ લોકો બહેકાવવામાં આવતા રહ્યા છે જેઓ અલ્લાહની આયતોનો ઇનકાર કરતા હતા. અલ્લાહ તો છે જેણે તમારા માટે ધરતીને રહેઠાણ બનાવી અને ઉપર આકાશનો ગુંબજ બનાવી દીધો, જેણે તમને આકાર આપ્યો અને ઘણો ઉત્તમ આપ્યો, જેણે તમને શુદ્ધ વસ્તુઓની રોજી આપી. તે જ અલ્લાહ જેના આ કામો છે તમારો રબ છે. બેહિસાબ બરકતોવાળો છે અલ્લાહ, સૃષ્ટિનો રબ.
તે જ હયાત છે, તેના સિવાય કોઈ ઉપાસ્ય નથી। તેને જ તમે પોકારો પોતાના દીનને તેના જ માટે વિશિષ્ટ બનાવીને। સર્વ પ્રશંસા દુનિયાઓના પાલનહાર અલ્લાહ માટે જ છે। હે નબી, આ લોકોને કહી દો કે મને તો એ હસ્તીઓની ઉપાસના કરવાની મનાઈ કરવામાં આવી છે જેમને તમે અલ્લાહને છોડીને પુકારો છો। હું આ કામ કેવી રીતે કરી શકું જ્યારે મારી પાસે મારા રબ તરફથી સ્પષ્ટ નિશાનીઓ આવી ચૂકી છે। મને આદેશ આપવામાં આવ્યો છે કે હું દુનિયાઓના પાલનહાર સામે આગના પાલનમાં માથું ઝુકાવી દઉં। તે જ તો છે જેણે તમને માટીમાંથી પેદા કર્યા, પછી વીર્ય બિંદુમાંથી, પછી લોહીના લોચામાંથી, પછી તે તમને બાળકના સ્વરૂપમાં કાઢે છે, પછી તમને વિકસાવે છે જેથી તમે પોતાની સંપૂર્ણ તાકાતે પહોંચી જાઓ, પછી વધુ વિકસાવે છે જેથી તમે વૃદ્ધાવસ્થાએ પહોંચો, અને તમારામાંથી કોઈ પહેલાં જ પાછો બોલાવી લેવાય છે। આ બધું એટલા માટે કરવામાં આવે છે જેથી તમે પોતાના ઠરાવેલા સમય સુધી પહોંચી જાઓ, અને એટલા માટે કે તમે હકીકતને સમજો। તે જ છે જિંદગી આપનાર અને તે જ મોત આપવાનો છે। તે જે વાતનો પણ નિર્ણય કરે છે બસ એક હુકમ આપે છે કે થઈ જા, અને તે થઈ જાય છે। તમે જોયા એ લોકોને જેઓ અલ્લાહની આયતોમાં ઝઘડા કરે છે, તેઓ ક્યાંથી ભટકાવવામાં આવી રહ્યા છે? Oh.
આ લોકો જેઓ આ ગ્રંથને અને એ સર્વ ગ્રંથોને ખોટા ઠેરવે છે જે અમે પોતાના રસૂલોની સાથે મોકલ્યા હતા. ટૂંકમાં જ આમને જણાઈ જશે જ્યારે તોક એમના ગળામાં હશે અને સાંકળો જેમના વડે બાંધીને તેમને ઉકળતા પાણી તરફ ખેંચવામાં આવશે અને ત્યારબાદ દોજકની આગમાં ઝોકી દેવામાં આવશે. પછી આમને પૂછવામાં આવશે, હવે ક્યાં છે અલ્લાહ સિવાયના એ બીજા ખુદાઓ જેમને તમે ભાગીદાર બનાવતા હતા? તેઓ જવાબ આપશે, સૌ છોડી ગયા અમને, બલકે અમે આ પહેલાં કોઈ વસ્તુને પોકારતા ન હતા. આવી રીતે અલ્લાહ કાફિરોના ભટકેલા હોવાને પુરવાર કરી દેશે. તેમને કહેવામાં આવશે, તમારો આવો અંજામ આ કારણે આવ્યો કે તમે ધરતી ઉપર અસત્યમાં મગ્ન હતા અને પાછા તેની ઉપર ઇતરાતા હતા. હવે જાઓ, જહન્નમના દરવાજાઓમાં દાખલ થઈ જાઓ. તમારે હંમેશા ત્યાં જ રહેવાનું છે. ઘણું જ ખરાબ ઠેકાણું છે ઘમંડીઓનું. તો હે નબી, ધીરજ રાખો, અલ્લાહનો વાયદો સાચો છે. હવે ચાહે અમે તમારી સામે જ આમને એ ખરાબ પરિણામોનો કોઈ ભાગ દેખાડી દઈએ જેનાથી અમે આમને ડરાવી રહ્યા છીએ, અથવા તે પહેલાં તમને દુનિયામાંથી ઉઠાવી લઈએ, આમને પાછા તો અમારી જ તરફ આવવાનું છે. હે નબી, તમારી પહેલાં અમે ઘણા રસૂલો મોકલી ચૂક્યા છીએ, જેમાંથી કેટલાકના અહેવાલ અમે તમને બતાવ્યા છે અને કેટલાકના નથી બતાવ્યા. કોઈ રસૂલની પણ એ તાકાત ન હતી કે અલ્લાહના હુકમ વગર પોતે કોઈ નિશાની લઈ આવત. પછી જ્યારે અલ્લાહનો હુકમ આવી ગયો તો ન્યાયપૂર્વક ફેંસલો કરી દેવામાં આવ્યો અને ત્યારે અસત્યના માનનારા લોકો નુકસાનમાં પડી ગયા.
الله الذي جعل لكم الأنعام لتركبوا منها ومنها تأكلون. الله જ તમારા માટે આ પશુ બનાવ્યા છે જેથી આમાંથી કોઈની ઉપર તમે સવારી કરો અને કોઈનું માંસ ખાઓ. وَلَكُمْ فِيهَا مَنَافِعُ وَلِتَبْلُغُوا عَلَيْهَا حَاجَةً فِي صُدُورِكُمْ وَعَلَيْهَا وَعَلَى الْفُلْكِ تُحْمَلُونَ. તેમની અંદર તમારા માટે બીજા પણ અનેક ફાયદા છે. તેઓ આ કામમાં પણ આવે છે કે તમારા મનમાં જ્યાં જવાની જરૂર હોય ત્યાં તમે તેમની ઉપર બેસીને પહોંચી શકો. તેમની ઉપર પણ અને હોડીઓમાં પણ તમે સવાર કરવામાં આવો છો. અલ્લાહ પોતાની આ નિશાનીઓ તમને દેખાડી રહ્યો છે, છેવટે તમે તેની કઈ કઈ નિશાનીઓનો ઇનકાર કરશો. પછી શું આ લોકો ધરતીમાં હર્યા ફર્યા નથી? કે આમને એ લોકોનો અંજામ દેખાત જેઓ આમની અગાઉ થઈ ગયા છે. તેઓ સંખ્યામાં આમના કરતા વધુ હતા, આમના કરતા વધુ બળવાન હતા અને ધરતી ઉપર આમના કરતા વધુ ભવ્ય અવશેષો છોડી ગયા છે. જે કંઈ કમાણી તેમણે કરી હતી તે છેવટે તેમના શું કામમાં આવી? જ્યારે તેમના રસૂલ તેમની પાસે ખુલ્લી નિશાનીઓ લઈને આવ્યા તો તેઓ એ જ જ્ઞાનમાં મગ્ન રહ્યા જે તેમની પોતાની પાસે હતું, અને પછી એ જ વસ્તુમાં સપડાઈ ગયા જેની તેઓ ઠેકડી ઉડાવતા હતા. જ્યારે તેમણે અમારી યાતના જોઈ લીધી તો પોકારી ઉઠ્યા કે અમે માની લીધો અલ્લાહને જે એક છે જેનો કોઈ ભાગીદાર નથી, અને અમે ઇનકાર કરીએ છીએ એ સૌ ઉપાસ્યોનો જેમને અમે તેના ભાગીદાર ઠેરવતા હતા. قد خلت في عباده
પરંતુ અમારી યાતના જોઈ લીધા પછી એમનું ઈમાન લાવવું એમના માટે જરા પણ ફાયદાકારક થઈ શકતું ન હતું. કેમ કે આ જ અલ્લાહે ઠરાવેલો નિયમ છે જે હંમેશા તેના બંદાઓમાં અમલી રહ્યો છે, અને તે વખતે કાફિરો નુકસાનમાં પડી ગયા. સુરે હા મીમ સજદા. બિસ્મિલ્લાહિર્રહ્માનિર્રહીમ. અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. હામીમ. હામીમ. તન્ઝીલુમ મિનર્રહ્માનિર્રહીમ. આ દયાળુ અને કૃપાળુ અલ્લાહ તરફથી ઉતારવામાં આવેલી વસ્તુ છે. કિતાબું ફુસ્સિલત آيَاتُهُ قُرْآنًا عَرَبِيًّا لِقَوْمٍ يَعْلَمُونَ. એક એવો ગ્રંથ જેની આયતો બહુ જ સ્પષ્ટતાપૂર્વક વર્ણવવામાં આવી છે. અરબી ભાષાનું કુરાન એ લોકો માટે જેઓ જ્ઞાન ધરાવે છે. ખુશખબર આપનાર અને ડરાવનાર, પરંતુ આમાંના ઘણા ખરાએ તેનાથી મોઢું ફેરવી લીધું અને તેઓ સાંભળતા નથી. કહે છે, જે વસ્તુ તરફ તું અમને બોલાવી રહ્યો છે તેના માટે અમારા હૃદય ઉપર ગલેફ ચઢેલા છે, અમારા કાન બહેરા થઈ ગયા છે, અને અમારી અને તારી વચ્ચે એક પડદો પડેલો છે. તું પોતાનું કામ કર, અમે પોતાનું કામ કરે જઈશું. હે નબી, આમને કહો, હું તો એક મનુષ્ય છું તમારા જેવો. મને વહી દ્વારા બતાવવામાં આવે છે કે તમારો ખુદા તો માત્ર એક જ ખુદા છે. આથી તમે સીધો તેની જ તરફ રૂખ કરો અને તેની પાસે માફી માગો. વિનાશ છે એ મુશ્રિકો માટે જેઓ ઝકાત આપતા નથી અને આખિરતનો ઇનકાર કરે છે. હવે એ લોકો કે જેમણે માની લીધું
અને સત્કાર્ય કર્યા તેમના માટે બેશક એવું વર્તર છે જેનો ક્રમ ક્યારેય સમાપ્ત થવાનો નથી. હે નબી, આમને કહો, શું તમે એ ખુદાથી કુફ્ર કરો છો અને બીજાઓને તેના સમકક્ષ ઠેરવો છો જેણે ધરતીને બે દિવસમાં બનાવી? તે જ તો સૌ દુનિયાવાળાઓનો રબ છે. તેણે ધરતીને અસ્તિત્વમાં લાવ્યા પછી ઉપરથી તેની ઉપર પર્વતો જમાવી દીધા અને તેમાં બરકતો રાખી દીધી અને તેમાં સર્વ માંગનારાઓ માટે દરેકની જરૂરત પ્રમાણે યોગ્ય અંદાજથી ખાદ્ય સામગ્રી ઉપલબ્ધ કરી દીધી. આ સર્વ કામ 4 દિવસમાં થઈ ગયા. પછી તે આકાશ તરફ વળ્યો જે તે વખતે માત્ર ધુમાળો હતો. તેણે આકાશ અને ધરતીને કહ્યું, અસ્તિત્વમાં આવી જાઓ, ચાહે તમે ચાહો કે ન ચાહો. અમે આવી ગયા ફરમા બરદારોની જેમ. ત્યારબાદ તેણે 2 દિવસમાં 7 આકાશો બનાવી દીધા અને દરેક આકાશમાં તેનો કાનૂન વહી કરી દીધો અને દુનિયાના આકાશને અમે દીપકો વડે સુશોભિત કર્યું અને તેને સંપૂર્ણપણે સુરક્ષિત કરી દીધું. આ બધું એક જબરજસ્ત સર્વજ્ઞ હસ્તીની યોજના છે. હવે જો આ લોકો મોઢું ફેરવે છે તો આમને કહી દો કે હું તમને એવી જ જાતની એકાએક તૂટી પડનાર આફતથી ડરાવું છું જેવી આદ અને સમુદ્ર ઉપર ઉતરી હતી.
قالوا لو شاء ربنا لأنزل ملائكة فإنا بما أرسلتم به كافرون. جارے اللہ نا رسولو તેમની પાસે આગળ અને પાછળ દરેક બાજુથી આવ્યા અને તેમને સમજાવ્યું કે અલ્લાહ સિવાય કોઈની ઉપાસના ન કરો. તો તેમણે કહ્યું, અમારો રબ ચાહત તો ફરિશ્તા મોકલત. આથી અમે એ વાતને નથી માનતા જે માટે તમે મોકલવામાં આવ્યા છો. وقالوا من أشد منا قوة أولم يروا أن الله الذي خلقهم هو أشد منهم قوة આદની હાલત એવી હતી કે તેઓ ધરતી ઉપર નાહક મોટા બની બેઠા અને કહેવા લાગ્યા, કોણ છે અમારાથી વધુ બળવાન. તેમને આ ન સૂઝ્યું કે જે ખુદાએ તેમને પેદા કર્યા છે તે તેમનાથી વધુ બળવાન છે. તેઓ અમારી આયતોનો ઇનકાર જ કરતા રહ્યા. ولعذاب الآخرة أخزى وهم لا ينصرون. અંતમાં અમે કેટલાક અશુભ દિવસોમાં સખત તોફાની પવનો તેમની ઉપર મોકલી દીધા જેથી તેમને દુનિયાની જિંદગીમાં જ અપમાન અને ફજીતીની સજાનો સ્વાદ ચખાડી દઈએ અને આખિરતની સજા તો તેનાથી પણ વધુ અપમાનજનક છે. ત્યાં કોઈ તેમની મદદ કરનાર નહીં હોય. صاعقة العذاب الهون بما كانوا يكسبون. રહ્યા સમૂદ તો તેમની સમક્ષ અમે સીધો માર્ગ રજૂ કર્યો, પરંતુ તેમણે માર્ગ જોવાને બદલે આંધળા રહેવાનું જ પસંદ કર્યું. છેવટે તેમના કરતૂકોના કારણે ફજેત કરનારી આપત્તિ તેમની ઉપર તૂટી પડી. અને અમે એ લોકોને બચાવી લીધા જેઓ ઈમાન લાવ્યા હતા અને બુરા કામ અને ગુમરાહીથી દૂર રહેતા હતા. અને જરા એ વખતની કલ્પના કરો જ્યારે અલ્લાહના આ દુશ્મનોને દોજકની તરફ જવા માટે એકઠા કરી લાવવામાં આવશે. أبصارهم وجلودهم بما
એમના આગળના લોકોને પાછળથી આવનાર લોકો આવી જાય ત્યાં સુધી રોકી રાખવામાં આવશે. પછી જ્યારે સૌ ત્યાં પહોંચી જશે તો તેમના કાન અને તેમની આંખો અને તેમના શરીરની ચામડી તેમની ઉપર સાક્ષી આપશે કે તેઓ દુનિયામાં શું શું કરતા રહ્યા છે. તેઓ પોતાના શરીરની ચામડીઓને કહેશે, તમે અમારી વિરુદ્ધ શા માટે સાક્ષી આપી? તેઓ જવાબ આપશે, અમને એ જ ખુદાએ બોલવાની તાકાત આપી છે જેણે દરેક વસ્તુને બોલતી કરી દીધી છે. તેણે જ તમને પહેલી વખત પેદા કર્યા હતા અને હવે તેની જ તરફ તમે પાછા લઈ જવામાં આવી રહ્યા છો. તમે દુનિયામાં ગુના કરતી વખતે જ્યારે સંતાતા હતા તો તમને ખ્યાલ પણ ન હતો કે ક્યારે તમારા પોતાના કાન અને તમારી આંખો અને તમારા શરીરની ચામડી તમારી ઉપર સાક્ષી આપશે. બલકે તમે તો એવું માન્યું હતું કે તમારા ઘણા કૃત્યોની તો અલ્લાહને પણ ખબર નથી. તમારો આ જ ખ્યાલ જે તમે પોતાના રબ માટે કર્યો હતો તમને પાયમાલ કરી ગયો અને તેના જ લીધે તમે નુકસાનમાં પડી ગયા. આ હાલતમાં તેઓ ધીરજ રાખે કે ન રાખે આગ જ તેમનું ઠેકાણું હશે અને જો પાછા વળવાની તક માંગતા હશે તો તેમને કોઈ તક આપવામાં નહીં આવે. અમે તેમની ઉપર એવા સાથીદારો મૂકી દીધા હતા જે તેમને આગળ અને પાછળ દરેક વસ્તુને ખુશનુમા બનાવીને દેખાડતા હતા. છેવટે એમની ઉપર પણ એ જ યાતનાનો ફેંસલો લાગુ થઈને રહ્યો જે એમની પહેલા થઈ ગયેલા જિન્નાતો
અને મનુષ્યોના જૂથોને લાગુ થઈ ચૂક્યો હતો. બેશક તેઓ નુકસાનમાં રહી જનારા હતા. આ સત્યનો ઇનકાર કરનારા લોકો કહે છે, આ કુરાનને કદાપી ન સાંભળો, અને જ્યારે તે સંભળાવવામાં આવે તો તેમાં ખલેલ નાખો, કદાચ આવી રીતે તમે વર્ચસ્વ મેળવો. وَلَنَجْزِيَنَّهُمْ أَسْوَأَ الَّذِي كَانُوا يَعْمَلُونَ. આ કાફિરોને અમે સખત સજાનો સ્વાદ ચખાડીને રહીશું, અને જે દુષ્ટતમ પ્રવૃત્તિઓ આ લોકો કરતા રહ્યા છે તેમનો પૂરેપૂરો બદલો તેમને આપીશું. તે દોજક છે જે અલ્લાહના દુશ્મનોને બદલામાં જ મળશે, તેમાં જ સદા માટે તેમનું ઘર હશે. આ સજા છે એ ગુનાની કે તેઓ અમારી આયતોનો ઇનકાર કરતા રહ્યા. ત્યાં આ કાફીરો કહેશે, હે અમારા રબ, અમને જરા એ જિન્નાતો અને મનુષ્યો દેખાડી દે જેમણે અમને ભટકાવ્યા હતા. અમે તેમને અમારા પગ તળે ચગદી નાખીશું જેથી તેઓ બહુ જ ફજેત થાય. જે લોકોએ કહ્યું કે અલ્લાહ અમારો રબ છે, અને પછી તેઓ તેની ઉપર મક્કમ રહ્યા, બેશક ફરિશ્તા તેમની ઉપર ઉતરે છે અને તેમને કહે છે, ડરો નહીં, દુખી ન થાઓ અને ખુશ થઈ જાઓ એ જન્નતની ખુશ ખબરથી જેનો તમને વાયદો આપવામાં આવ્યો છે. وَلَكُمْ فِيهَا مَا تَشْتَهِي أَنفُسُكُمْ وَلَكُمْ فِيهَا مَا تَدَّعُونَ. અમે આ દુનિયાના જીવનમાં પણ તમારા સાથી છીએ અને આખિરતમાં પણ. ત્યાં તમે જે ચાહશો તમને મળશે, અને દરેક વસ્તુ જેની તમે ઈચ્છા કરશો તે તમારી હશે. ન
الغفور الرحيم. આ મિદબાનીનો સામાન છે એ હસ્તી તરફથી જે માફ કરનાર અને દયાળુ છે. ومن احسن قولا અને એ માણસની વાત કરતા સારી વાત બીજા કોની હશે જેણે અલ્લાહ તરફ બોલાવ્યા અને સત્કાર્ય કર્યા અને કહ્યું કે હું મુસલમાન છું. અને હે નબી, નેકી અને બદી સમાન નથી. તમે બદીને એ નેકી વડે નષ્ટ કરો જે સર્વોત્તમ હોય. તમે જોશો કે જેની સાથે તમારે અદાવત હતી તે જીગર જાન દોસ્ત બની ગયો છે. આ ગુણ પ્રાપ્ત થતો નથી સિવાય એ લોકોને જેઓ ધીરજ રાખે છે, અને આ સ્થાન પ્રાપ્ત થતું નથી સિવાય એ લોકોને જેઓ મોટા નસીબવંત છે. અને જો તમે શૈતાન તરફથી કોઈ ઉશ્કેરણી અનુભવો તો અલ્લાહની પનાહ માગી લો, તે બધું સાંભળે અને જાણે છે. અલ્લાહની નિશાનીઓમાંથી છે આ રાત અને દિવસ તથા સૂર્ય અને ચંદ્ર. સૂર્ય અને ચંદ્રને સિજદો ન કરો, બલકે એ ખુદાને સિજદો કરો જેણે આમને પેદા કર્યા છે, જો હકીકતમાં તમે તેની જ ઇબાદત કરનારા છો. પરંતુ જો આ લોકો અભિમાનમાં પોતાની જ વાત ઉપર અડ્યા રહે તો પરવા નથી. જે ફરિશ્તા તારા રબની નિકટ છે તેઓ રાત દિવસ તેની પવિત્રતાનો જાપ કરી રહ્યા છે અને ક્યારે થાકતા નથી.
અને અલ્લાહની નિશાનીઓમાંથી એક આ છે કે તમે જુઓ છો ધરતી વેરાન પડેલી છે, પછી જેવું અમે તેની ઉપર પાણી વરસાવ્યું કે તરત જ તે લહેરાય છે અને ફાલે છે. બેશક જે ખુદા આ મૃત ધરતીને જીવતી કરી દે છે તે મર્દાને પણ જીવન બક્ષનાર છે. બેશક તે દરેક વસ્તુ કરવા માટે શક્તિ ધરાવે છે. જે લોકો અમારી આયતોના ઊંધા અર્થઘટન કરે છે તેઓ કંઈ અમારાથી છુપા નથી. પોતે જ વિચારી લો કે શું એ માણસ વધુ સારો છે કે જે આગમાં ઝોંકવામાં આવવાનો છે, અથવા જે કયામતના દિવસે શાંતિની હાલતમાં હાજર થશે. કરતા રહો તમે ચાહો તે, તમારા બધા જ કૃત્યો અલ્લાહ જોઈ રહ્યો છે. આ એ લોકો છે જેમની સામે શિખામણ આપતો કલામ આવ્યો તો તેમણે તેને માનવાનો ઇનકાર કરી દીધો, પરંતુ હકીકત આ છે કે આ એક જબરજસ્ત ગ્રંથ છે. અસત્ય ન સામેથી આની ઉપર આવી શકે છે ન પાછળથી. આ એક ડહાપણવાળા અને પોતે જ પ્રશંસિતની ઉતારેલી વસ્તુ છે. હે નબી, તમને જે કંઈ કહેવામાં આવી રહ્યું છે તેમાંથી કોઈ વાત પણ એવી નથી જે તમારી પહેલા થઈ ગયેલા રસૂલોને કહેવામાં આવી ન હોય. બેશક તમારો રબ મોટો દરગુજર કરનાર છે અને આની સાથે જ ભારે પીડાકારી સજા આપનાર પણ છે. وَلَوْ جَعَلْنَاهُ قُرْآنًا أَعْجَمِيًّا لَقَالُوا لَوْلَا فُصِّلَتْ آيَاتُهُ أَأَعْجَمِيٌّ وَعَرَبِيٌّ قُلْ هُوَ لِلَّذِينَ شفاء والذين لا يؤمنون في آذانهم وقر وهو عليهم عمى أولئك
તમે આને અજમી એટલે કે બિન અરબી ભાષામાં બનાવીને મોકલ્યું હોત તો આ લોકો કહેતા, કેમ આની આયતો સ્પષ્ટપણે વર્ણવવામાં ન આવી? કેવી અજબ વાત છે કે કલામ અજમી છે અને સંબોધિત અરબી. આમને કહો કે આ કુરાન ઈમાન લાવનારા લોકો માટે તો માર્ગદર્શન અને ઈલાજ છે, પરંતુ જે લોકો ઈમાન લાવતા નથી તેમના માટે આ કાનનો દાટો અને આંખનો પાટો છે. એમની સ્થિતિ તો એવી છે જાણે એમને દૂરથી પોકારવામાં આવી રહ્યા હોય. وَلَقَدْ آتَيْنَا مُوسَى الْكِتَابَ فَاخْتُلِفَ فِيهِ وَلَوْلَا كَلِمَةٌ سَبَقَتْ مِنْ رَبِّكَ لَقُضِيَ بَيْنَهُمْ وَإِنَّهُمْ لَفِي شَكٍّ مِنْهُ مُرِيبٍ. આની પહેલા અમે મૂસાને ગ્રંથ આપ્યો હતો અને તેના મામલામાં આ જ મતભેદ પડ્યો હતો. જો તારા રબે અગાઉથી જ એક વાત નક્કી કરી દીધી ન હોત તો આ મતભેદ કરનારા લોકો વચ્ચે ફેંસલો થઈ ગયો હોત. અને હકીકત આ છે કે આ લોકો તેના વિશે ભારે ચિંતાજનક શંકામાં પડેલા છે. જે કોઈ સત્કાર્ય કરશે પોતાના માટે સારું કરશે, જે બુરા કામ કરશે તેનો બોજો તેની ઉપર જ હશે. તારો રબ પોતાના બંદાઓ માટે જુલ્મ કરનાર નથી.